चलो विद्यार्थी मित्रों निश्चायकना आगळना लेक्चरमां जोईए तो निश्चायकनी मददथी त्रिकोणनो क्षेत्रफळ एटले के जो आपणने ए बी अने सी त्रण शिरोबिंदु आपेला होय तो ए शिरोबिंदुथी बनता त्रिकोणनो क्षेत्रफळ तो एना माटे डेल्टा डेल्टा एटले के निश्चायकमां एक्स वन वाय वन वन एक्स टू वाय टू वन ક્ષેત્રફળ એક દ્વિતીયાંશ નિશ્ચાયકમાં ડેલ્ટા ઘણી વખત એને 1/2 માનાંકમાં d વડે પણ દર્શાવો d એટલે ડિટરમિનન્ટ આનો નિશ્ચાય દાખલા તરીકે a 2 3 3 1 અને c 5 4 થી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા પેલું ડેલ્ટા બરાબર 2 3 1 3 1 1 5 4 1 આનું મૂલ્ય શોધીએ તો કે 2 એનો નિશ્ચય 1 1 4 1 માઈનસ 3 3 1 5 1 પ્લસ 1 1 તો કે 3 1 5 4 હવે આ 3 1 1 1 માઈનસ 4 માઈનસ 3 3 1 3 માઈનસ 5 વત્તા 1 4 તરી 12 માઈનસ 5 1 5 તો આનું સાદું માઇનસ 3 ગુણ્યા 3 એટલે માઇનસ 9 આ માઇનસ 2 વત્તા 3 નો ગુણાકાર 6 અને આ થયા 12 માઇનસ 5 7 6 અને 7 13 13 માઇનસ 9 એટલે 4 તો ડેલ્ટા બરાબર 4 તો કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં ડેલ્ટા 1/2 આનું માનાંક એટલે 4 એટલે કે 2 ચોરસ એકમ આ એકમ લખવો ફરજિયાત છે બીજો ઉપયોગ નિશ્ચાયકનો તો કે જો આપણને ત્રણ બિંદુ A B અને C આપેલા હોય તો આ બિંદુઓ સમરેખ છે કે નહીં એ ચેક કરવા માટે તો આ ત્રણ બિંદુઓ A B C એક જ રેખા ઉપર હોય એટલે કે સમરેખ હોવાની શરત શું તો કે નિશ્ચય ડેલ્ટા નું મૂલ્ય 0 થાય એટલે કે x1 y1 1 x2 y2 1 x3 y3 1 બરાબર 0 થાય તો આ ત્રણ શિરોબિંદુઓ સમરેખ છે એવું કહેવાય દાખલા તરીકે 2 3 4 5 અને 7 8 સમરેખ છે ચકાસો તો ડેલ્ટા બરાબર 2 3 1 4 5 1 7 8 1 અનુસાદુ રૂપ આપી નિશ્ચયકનું મૂલ્ય શોધી તો જો આ નિશ્ચયકને એટલે કે પહેલી હરોળને બીજામાંથી બાદ કરી દો તો કે 2 3 1 અને આમાંથી બાદ કરીએ એટલે 2 5માંથી 3 જાય તો 2 એક માંથી એક જાય તો 0 હવે બીજી હરોળને ત્રીજી હરોળમાંથી બાદ કરી દઈએ એટલે 7 માંથી 4 જાય તો 3 8 માંથી 5 જાય તો 3 અને 1 માંથી 1 જાય તો 0 તો શું કર્યું તો કે r2 માં r2 માઈનસ r1 r3 માં r3 માઈનસ r2 બીજી અને ત્રીજી હરોળમાં 2 2 અહીંથી કોમન લેવાય 2 3 3 કોમન લેવાય 3 એટલે 2 અને 3 કોમન એટલે પહેલી હરોળ એમના બીજી હરોળ 110 ત્રીજી હરોળ 110 આ બે હરોળ સમાન થઈ ગઈ તો કે 2 3 ગુણ્યા આપેલા નિશ્ચયકનું મૂલ્ય 0 કારણ કે r2 બરાબર r3 0 ગુણ્યા ગમે તે 0 મતલબ કે ડેલ્ટાનું મૂલ્ય 0 એટલે કે તેથી આપેલ બિંદુઓ શિરોબિંદુ સમરેખ છે
જો આ નિશ્ચયનું મૂલ્ય 0 ન થાય તો આપેલા શિરોબિંદુઓ સમરેખ નથી, તો એ ત્રિકોણની રચના કરે, અને ત્રિકોણની રચના કરે તો જ આપણને આ d નોન ઝીરો મળે, અને નોન ઝીરો મળે તો જ એનું ક્ષેત્રફળ મળે. આગળ જોઈએ, ચલો આગળ જોઈએ, સાબિત કરો. સાથે 4.3 નો દાખલો બીજો. પહેલા દાખલામાં ત્રિકોણના શિરોબિંદુની મદદથી તમારે ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે આગળ જે દાખલો કર્યો એ મુજબ તમે જાતે કરી શકશો. બીજો દાખલો, સાબિત કરો કે એ બી અને આ સી ત્રણ શિરોબિંદુઓ આપેલા છે, બિંદુઓ એ સમરેખ છે એમ દર્શાવો. એના નામ છે એ બી પ્લસ સી, બી સી પ્લસ એ, અને સી એ પ્લસ બી. તો આપણે સાબિત શું કરવાનું? આના માટે ડેલ્ટા ઝીરો થવું જોઈએ. તો ડેલ્ટા બરાબર એ બી પ્લસ સી વન, બી સી પ્લસ એ વન, સી એ પ્લસ બી વન. હવે પહેલા સ્તંભને બીજા સ્તંભમાં ઉમેરીએ એટલે આ એ બી સી અહીંયા થાય એ પ્લસ બી પ્લસ સી અને આ વન, આ એ બી અને સી એટલે કે બીજો ઘટક થાય એ પ્લસ બી પ્લસ સી વન, ત્રીજા ઘટકમાં એ પ્લસ બી પ્લસ સી અને વન કઈ ક્રિયા કરી? તો કે સી ટુ માં સી ટુ પ્લસ સી વન, પહેલો અને બીજા સ્તંભનો સરવાળો. હવે આ સ્તંભમાં ત્રણેય ઘટક સરખા, તો એ પ્લસ બી પ્લસ સી ત્રણેયમાંથી કોમન, એટલે અહીંયા વધે એ બી સી વન 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 વન, એટલે કે આ એ પ્લસ બી પ્લસ સી આ નિશ્ચયકમાં સી ટુ બરાબર સી થ્રી, બે સ્તંભ સમાન, મૂલ્ય ઝીરો, ઝીરો ગુણ્યા ગમે તે ઝીરો, મતલબ કે ડેલ્ટા બરાબર ઝીરો. તેથી આપેલ શિરોબિંદુઓ સમરેખ છે. ત્રીજો દાખલો જોઈએ, ત્રીજાનો પહેલો, કે ઝીરો ચાર ઝીરો અને ઝીરો બે શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 એકમ આપેલું છે, તો k ની કિંમત શોધો. તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 4 એકમ, તો આપણે શું શોધવું પડે? ડેલ્ટા, અને ડેલ્ટા ગુણ્યા એટલે 1/2 એટલે 4 એકમ થશે. તો ડેલ્ટા બરાબર k 0 1 4 0 1 0 2 1, આ ડેલ્ટા છે. આ ડેલ્ટાની કિંમત શોધીએ તો k 0 ગુણ્યા 1 0 માઇનસ 2 માઇનસ, આ 0 લખવાની જરૂર નથી એટલે ડાયરેક્ટ 1, 4 2 8 માઇનસ 0, આ ડેલ્ટા. ડેલ્ટા બરાબર માઇનસ 2k પ્લસ 8, માઇનસ 2k પ્લસ 8. હવે ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં ડેલ્ટા, એટલે ક્ષેત્રફળ 4, આ 1/2 માનાંકમાં માઇનસ 2k પ્લસ 8, આ બે આ બાજુ આવ્યા એટલે કે 8 બરાબર માઇનસ 2k પ્લસ 8, એટલે કે હવે માનાંક દૂર કરી પછી આપણને k નું મૂલ્ય મળે. તો k ના મૂલ્ય માટે માઇનસ 2k પ્લસ 8 બરાબર 8, અથવા માઇનસ 2k પ્લસ 8 બરાબર માઇનસ 8. અહીંયા બંને બાજુના 8 કેન્સલ, તો 2 માઇનસ 2k બરાબર 0, તો k બરાબર 0, અથવા માઇનસ 2k બરાબર 8 પેલી બાજુ ગયા એટલે માઇનસ 16, બે બાજુ માઇનસ માઇનસ કેન્સલ અને બે વડે ભાગતા k બરાબર 8. આવી જ રીતે દાખલા 3 નો બીજામાં પણ k શોધવાનું છે, એ તમે જાતે કરી શકો. હવે આપણે નિશ્ચયકની મદદથી રેખાનું સમીકરણ મેળવો. તો
x1 y1, bx2 y2 માંથી પસાર થતી રેખાનું કાર્ટેશિયન સમીકરણ x y 1 x 2 y 2 1 x 3 y 3 1 બરાબર 0. આ નિશ્ચયકમાં તમને આપેલા બે આયામ x1 y1 x 2 y 2 અહીં મૂકી દો અને નિશ્ચયકનો ઉકેલ કરો એટલે આપણને રેખાનું સમીકરણ મળે. દાખલા તરીકે 2, 3 અને 4 - 1 માંથી પસાર થતી રેખાનું સમીકરણ તો આ રેખાનું સમીકરણ x y 1 x 1 y 1 1 x 2 y 2 1 બરાબર 0 એટલે કે x y 1 2 3 1 4 - 1 1 બરાબર 0. આ નિશ્ચયનું વિસ્તરણ કરો તો કે x 3 1 3 આ બે નો ગુણાકાર માઇનસ એટલે +1 માઇનસ y 2 1 2 -4 1 4 -1 -2 4 3 5 બરાબર 0 સોરી +1 3 ને 1 4 1 -2 + y એટલે 2y અને આ થયા -14 બરાબર 0. બે કોમન કાઢી પેલી બાજુ લઈ જઈએ તો 2x + y - 7 બરાબર 0 જે માંગે રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે. આવી જ રીતે આપણે આગળના રેખાના સમીકરણના એક્ઝામ્પલ કરી શકીએ.